आज रोज भारतीय जनता पार्टी में प्रवेश पामनार छे एवा गेलूभाई पिंडारिया उपस्थित हो तो अहीं मंच पर पधारे। गड़ू गाम माथी पधारेला पूर्व सरपंच ए पण पधारे। ये आपणा माजी सरपंच छे। अन्य भारतीय जनता पार्टी में जे प्रवेश मेळेल छे मंच पर पोतानुं स्थान ग्रहण करे। आभार रूपाला साहेब, भारतीय जनता पार्टी ने मजबूतीकरण में आपनुं योगदान अमूल्य रहेशे। आ बधा आगेवन कार्यकर्ताओ एवा छे के 100, 200, 150 जेटला ग्रुप में आ बधा कार्यकर्ताओ एमने भारतीय जनता पार्टी में जोड़े छे। आभार। भारत माता की आवाज आम आवे छे पाछळ। माइक बराबर छे तो न्याथी मने आवे एवू करो। भारत माता की धन्यवाद। भारतीय जनता पार्टी जामनगर जिल्लो भाणवड विधानसभा मत विस्तारना उम्मेदवार भाई श्री मुळुभाई बेराना समर्थन में मळेली आ सभा में मंच पर बिराजमान सौ महानुभावों जिला भाजपना माननीय प्रमुख श्री आदरणीय घोड़ासरा साहेब, हूँ अहीं आव्यो त्यारे मारा जूना साथीदार साजन भाई भाषण करता था, मने एमनम बूटा छूटी गया। हजी अमारा साजन भाई माइक खगड़ावे छे। पाला भाई समाजना अने पार्टीना सौ वरिष्ठ नेताओं, आप सौ भाइयों बहनों, पत्रकार मित्रों, आप बधा जाणो छो के चूंटणी छे अने हूँ भारतीय जनता पार्टीना उम्मेदवार तरीके मुळुभाई ने आप सौ जंगी बहुमती थी जीताड़ी अने गांधीनगर मोकलो एवी विनंती करवा माटे आव्यो छुं। હું અગાઉ પણ આ વિસ્તારમાં અન્ય કાર્યક્રમોમાં પણ ઘણી વખત આવ્યો છું। મને યાદ છે સાજણભાઈની આરે લગભગ આખો તાલુકો હું ફેર્યો છું। એમણે મને ગામે ગામ લઈ ગયેલા અને ગામડાના તળાવો દેખાડેલા। મિત્રો, અત્યારે ચૂંટણી છે એટલે ઘણી બધી વાતો થાય, આકલા પડકારા હાલતા હોય, પણ અત્યારે જો આપણે ખુશી હોય ને, ગુજરાતની અંદર જે ખુશીનું માહોલ છે, ગુજરાતની જનતામાં જે એક પ્રકારનો આનંદ જોવા મળે છે, ગુજરાત દેશના વિકાસનું એન્જિન તરીકે ઓળખાય છે, આ જે આપણી ખુશહાલી છે ને એનું કારણ શું, અને કોઈ મને પૂછે કે એક લીટીમાં તમારે આનો જવાબ આપવાનો છે તો હું જે જવાબ આપું ને એ એટલું જ છે કે આપણી ઉપર નર્મદાજીની કૃપા થઈ, અન્યથા આપણી આ ખુશી બપોર પછી હુકાઈ જાય એવી છે। પણ નર્મદા સાગર બંધાઈ ગયો અને નર્મદાના પાણી ગુજરાતની જમીન ઉપર ફરવા માંડ્યા એટલે આપણે ખુશી છીએ। બાકી તો ઘણું બધું છે, ઉદ્યોગો, રસ્તાઓ, દવાખાનાઓ, નિશાળો, કોલેજો, આ બધું થયું, વેપાર ધંધા વિકસ્યા, પણ બેઝમાં જો પાણી ના હોત તો આપણી ખુશીનું કોઈ કારણ હતું નહીં। એટલે એક વખત સભાનું કામકાજ શરૂ કરું એ પહેલાં એક વખત નારો બોલાવજો, નર્મદે 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 હર।
માતાજી નું નામ લીધું, માતાજી આવ્યા. પૂનમ બેન આપનું સ્વાગત છે. આ બધા યોગ છે. અમારા બધું ટેમ ટુ ટેમ હાલવાનું છે ને, એને હિસાબે છે આ બધું. જી જી બેહો બેહો, મથી જાઓ. હા, આ માણાની હાકેડ ન હોય તો. મેં આપને નર્મદાજીનું પુણ્ય સ્મરણ કરાવી અને વાતની શરૂ. હૃદય ભાગી નથી, હું ભૂતવળ દાદાને પગે લાગીને આવ્યો છું. ભગીરથ રાજાને જે સંકટ આવ્યું છે એ તો આપણે કથા અને પુરાણોમાં આપણે સાંભળીએ છીએ ને. આપણને આપણા શાસ્ત્રીઓ, કથાકારો, લોક સાહિત્યના માણસો એ આપણને સમજાવે. પણ મારે આપની સાથે શેર કરવું છે, કદાચ એનીથી નહીં વધારે સંકટ નર્મદાજીને આપણી ધરતી ઉપર વહાવવા માટે આપણને પડ્યું છે. મંજૂરીઓ તો મળી ગઈ જે તે વખતે પંડિત જવાહરલાલ નહેરુજી ખાતમુહૂર્ત કરી ગયા, પણ પછી યોજનાને હાલવા જ ન દીધી. અસંખ્ય વાંધાઓ પડ્યા. સાહેબ, આઝાદ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પાણીના સાધન માટે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હોય એવી કોઈ ઘટના ઇતિહાસની અંદર નથી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ઊંચાઈ વધારવા માટે ઉપવાસ કરવા દે. હું આજે અહીં ભાણવડની ધરતી ઉપરથી ગુજરાત કોંગ્રેસના આગેવાનો જે કોંગ્રેસને માટે મત માગવા માટે ગુજરાતની અંદર ફરી રહ્યા છે, એમને વિનંતી કરવા માંગુ છું કે ગુજરાત સરકાર નર્મદાની મંજૂરી માંગતા હતા તમારી પાસે, અમારા મુખ્યમંત્રી ઉપવાસ ઉપર ઉતરતા હતા તે દિવસે દિલ્હીમાં તમારી સરકાર હતી, તમે લોકો શું કરતા હતા? તમે લોકો જે કરતા હો એની વાત પણ કરો, અને તમારા નેતાઓ શું કામ મંજૂરી નહોતા આપતા એની વાત પણ કરો, અને પછી મત માંગો. આ વિષય જ નથી કાઢતા. બોર્ડ મારી દીધા, કામ બોલે છે. મને એમ કહ્યું કે કામ ક્યાંથી બોલતા છે? તરી વરંદી તો અમે બેઠા છે. કામ બોલે છે, કામ છે ને. રોડ અમારા બનાવેલા, રસ્તા અમારા બોલાવેલા. મેં કીધું એમ હાજણભાઈએ, મને આખા તાલુકાની અંદર તળાવો દેખાયા. મને એમ લાગે છે કે એ વખતે સૌરાષ્ટ્રની અંદર અગર કોઈ એક તાલુકાની અંદર સૌથી વધારે પાણીના કામ થયા છે નહોતી, ભાણવડની અંદર. અને એના ફોટા પાડ્યા અને એની એડ્રેસ લખી નાખ્યું. કામ બોલે છે, કામ અમારા છે, તમારા કામ કેવી રીતે બોલે? પછી મને યાદ આવ્યું કે ના યાર, કામ તો બોલે છે. આ ગામે ગામ ગાંડા બાવળ છે. કોંગ્રેસે વાવેલા, આપણે ના ન પડાય. કોંગ્રેસની સરકાર હતી એ વખતે, આમાં વડીલો હોય એને યાદ હોય. નર્સરીઓ કરેલી ઘોડાચરા સાહેબ, ગાંડા બાવળની નર્સરીઓ. તમે તો કલેક્ટર હતા, ક્યાંક મુલાકાતે લીધી છે? સબસીડીયું બમસીડીયું દીધી છે. હું એક નર્સરી માં જઈ છીડ્યો, ધારાસભ્ય હતો. મેં કીધું લ્યા, મારે એમ કે કઈક ફળ ઝાડતા રોપાય છે તો આપણે એક બે લઈ જઈએ, કોઈ વાડીએ વાવડાવીએ, કાયમ આવે કારે કાંટો ગયા હોય તો. તો મને કે આ તો બાવળના રોપા છે. મેં કીધું બાવળના કઈ નર્સરીઓ કરાતી છે? હવે એ તો નાના માણસો હોય, એને તો કંઈ આપણે ઠપકો ના દેવાય. નર્સરી ઉપર તો નાના માણસો કામ કરતા હોય. મેં જે તે વખતે કોઈ પ્રધાનની યારે વાત કરેલી, એણે મને એવું કીધેલું કે આપણે ત્યાં બળતણની બહુ અછત છે અને લોકો ઝાડવા કાપી નાખે છે. એમાંથી બચવા માટે થઈને આપણે આ પરદેશી બાવળ એના ખાસ બી અને રોપ મગાવ્યા છે, અને એ બધી વાવડા વાવવાના છે. અને કચ્છની અંદર તો અમે હેલિકોપ્ટરથી બી વેર્યા છે. બોલો, આપણા ગરડિયા એવું કહેતા કે બાવળ ન વવાય, વાવવા હોય તો આંબા વાવી જોઈએ. એમણે વાવ્યા,
હવે કટામણ અમારે દેવું. અને જાતિ કેવી ગોતી એવા છે, કાપો એમ બમણી થાય. અસલ કોણ જાણે, કોણે આ દેખાડ્યું રામ જાણે. કોઈ ગાડા મારા ગાલવા જેવા ન રહેવા દીધા. કેડિયું વાડિયું ગૌચર ખરાબા, જ્યાં ગાડી ઊભી રાખો એટલે કામ બોલે છે. જ્યાં જીમાડે ઊભી રાખો ને એમાં આપણે સંમત. આ તમને હસાવવા માટેની વાત કરી છે એવું નથી મિત્રો, આ ખરેખર લોકો લઈ આવ્યા. આ એમનું કામ બોલે છે. મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે મિત્રો, કે તમે આ પાણીનું સાધન ગુજરાત માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સંઘર્ષ કરતા હતા. આખા ગુજરાતના સંતો મહંતો મોદી સાહેબના ઉપવાસના સમર્થનની અંદર ગાંધીનગર વિદ્યાપીઠના મેદાનમાં આવ્યા હતા. હું મંચનું સંચાલન કરતો હતો. સાહેબ, મારે આ ભાણવડની સભામાં સ્વીકારવું જોઈએ કે આખા રાજ્યની વિરોધ પાર્ટીના આગેવાનો પણ નરેન્દ્રભાઈના ટેકામાં આવેલા. તમામ રાજકીય પક્ષો આવ્યા હતા કોંગ્રેસ સિવાય, એક કોંગ્રેસ નહોતી આવી, એ સિવાયની તમામ પાર્ટીના આગેવાનો ત્યાં ટેકામાં આવ્યા હતા. આખું ગુજરાત મોદી સાહેબને પડખે ઊભું રહી ગયું હતું અને પરિણામે કેન્દ્રની સરકારે ઝક મારીને મંજૂરી આપવી પડી.